સુરત રેલવે સ્ટેશને વહેલી સવારે આવતી અમદાવાદ પૂરી ટ્રેનમાં રેલવે પોલીસે ત્રીજા ડબ્બાના ટોયલેટમાંથી 287 કિલો ગાંજો ઝડપી પાડી ફફડાટ ફેલાવી દીધો છે. સુરતમાં લાખોની સંખ્યામાં ઓરિસ્સાવાસીઓ રહે છે અને તેમના માટે ઓખા પુરી, અમદાવાદ તેમજ પુરી મુખ્ય ટ્રેનો છે. ઓરિસ્સાનું ગંજમ શહેર ગાંજાનું મોટું બજાર કહેવાય છે. બાતમીના આધારે રેલવે પોલીસ અમદાવાદ પુરીની સવારે 3 વાગ્યે સુરત રેલવે સ્ટેશને તપાસ કરી હતી, જેમાંથી ત્રીજા ડબ્બામાંના ટોયલેટમાં મૂકેલો 287 કિલો ગાંજો ઝડપાઈ ગયો હતો, જેની કિંમત રૂપિયા 17,24,000 થવા જાય છે. આજ તારીખ 7/4/16 રોજ અમોને ઉપ એસપી સાહેબ શ્રી શરદ સિંઘલ સાહેબ તથા ડીવાયસપી સાહેબ શ્રી કડીવાલા સાહેબ નવોની સૂચના હેઠળ નાઇટના કોમ્બિંગની આયોજન કરેલ તે દરમિયાન અપડાઉન ટ્રેનો વચ કરતા હતા. અમો એલસીબીના માણસો તથા સુરત રેલવે પોલીસ સ્ટેશનના માણસો તેમજ આરપીએફના માણસો, આરપીએફ ઇન્સ્પેક્ટર જાડ સાહેબ નાવ વોચમાં હતા. અમોને બાતમી મળે કે પૂરી અમદાવાદ જતી ટ્રેન, એ ટ્રેન 3:30ની આસપાસ આવે છે. એના આગળના બીજા જનરલ કોચમાં ગાંજો પૂરો વધારે પડતો જથ્થો હોય એવી બાતમી મળે, જેથી અમે આ સદર ટ્રેન 3:40 આવેલ તે દરમિયાન ઓફ સાઇટ ઓન સાઇટ કોર્ડન કરી બીજા નંબરના જનરલમાં ચેક કરતા આજ રોજ કુલ કિંમત રૂપિયા 217 લાખના આસપાસ કિંમત છે અને 287 કિલોગ્રામ જેટલો ગાંજો મળી આવેલ છે, જે હાલમાં કાયદેસર કરવાની કાર્યવાહી ચાલુ છે અને એના તમોદારો મળેલ નથી, પણ તમોદારો પકડવા માટે બી ચાલુ છે તપાસ. થોડા દિવસમાં તમોદાર પકડાઈ જશે. હાલના અંદર ગુપ્ત તપાસ ચાલતી હોય, મોટા પાયા પર ગાંજો હોય, જેથી આરોપી જે ગુપ્ત બાતમીદારના આધારે પકડવામાં આવશે. વારંવાર આવી રીતે ગાંજો પકડાય છે ઓરિસ્સા અને પુરીની બધી ટ્રેનોમાં ગાંજો આવે છે હાવડા બાજુથી, ખાસ કરીને સુરત ઓરિસ્સા બે માલી સમાજ લોકો વેચે છે, શું કેવું છે? એ જે ગાંજો જથ્થો આવે છે ગંજામ ઓરિસ્સાથી આવે છે. અવારનવાર એક માસ લગભગ 2015માં 8-10 કેસો કરવામાં આવેલ છે, તમોદારો બી પકડાયેલ છે. પણ આ જથ્થો વધારે હોય, તમોદારો જે તે જથ્થા સાથે હતા ને, જેથી કોર્ડન કરેલ તે વખતે આરોપીનો પોતપોતાના રીતે પેસેન્જરમાં લાભ લઈ જતા રહેલ છે ને, એ તો આરોપી પકડાઈ જશે. મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ પૂરી અમદાવાદ ટ્રેનમાં હથિયારો તેમજ નશીલા પદાર્થો અંગેની વોચ રાખતા એન્જિનથી ત્રીજા ડબ્બામાં જનરલ કોચમાં સંડાસમાં 11 કોથળા જે ગાંજાના પેક કરેલા હતા જે ઉતારી જોતા તેમાં લગભગ 2,87,750 ગ્રામના ગાંજો પકડાયેલ, જેની કિંમત આશરે 17,24,000 જેટલી ગણાય, જેના ગાંજાના કાયદેસરના કેસ કાર્યવાહી કરેલ છે. ઉલ્લેખનીય છે કે 5 લાખથી વધુ ઓરિસ્સાવાસીઓ રેલવે પાટાની આજુબાજુ વસવાટ કરે છે. તેમના માટે લાવવામાં આવેલો જથ્થો ઝડપી પાડી રેલવે પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે, જેને લઈને ગાંજા માફિયાઓનો જુસ્સો તૂટશે એ વાત નક્કી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.